નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એચબીએન ટીવી ન્યૂઝ. તો જોઈએ આજના મહત્વના સમાચાર મહેસાણાથી અમારા સંવાદદાતા ચેતન પટેલ સાથે. દેશના લોકલાડીલા એવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીના 72મા જન્મદિવસ નિમિત્તે 23મી બહુચરાજી વિધાનસભા ગૃહમંત્રી રજનીભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ સરસ મજાનું વાલી દીકરી નામનું નાટકનું આયોજન કરવામાં આવ્યું. આ નાટકનો હેતુ અને ઉદ્દેશ સરસ મજાનો હતો કે દીકરો ન હોય તો શું થઈ ગયું. દીકરીઓ પણ મા બાપ માટે કંઈક કરી બતાવે છે અને દેશ માટે પણ કંઈક કરી બતાવે છે. અને આ પ્રસંગ નિમિત્તે રાજધાની ફાઉન્ડેશન દ્વારા 380 કપલ જેમને 2-3 દીકરીઓ હોય તેમનું ગિફ્ટ આપી અને સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગ નિમિત્તે શારદાબેન પટેલ, જસુભાઈ પટેલ, જિલ્લા ડેલિગેટ તૃષાબેન પટેલ, લાલભાઈ તથા પૂર્વ ગૃહમંત્રી રજનીભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા અને નરેન્દ્ર મોદીના જન્મદિવસ ઉપર રામજી ભગવાનની આરતી કરી અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના લાંબા આયુષ્યની પ્રાર્થના કરવામાં આવી હતી. પટેલ છે અને અત્યારે અમે અહીંયા 72મા જન્મદિવસ નિમિત્તે ભેગા થયા છે. આપણે જાણીએ છીએ કે આજે 17 સપ્ટેમ્બર નરેન્દ્રભાઈ મોદીનો બર્થડે છે અને તે નિમિત્તે આજે આપણે 23મી બહુચરાજી વિધાનસભા અને શ્રી રજનીભાઈ પટેલના માર્ગદર્શનના નીચે વહાલી દીકરી જે આજનું થીમ છે એ ઓર્ગેનાઇઝ કર્યું છે. અને વહાલી દીકરીના વિશે કંઈ કહેવાનું આવતું નથી કે આપણી ગવર્મેન્ટે બહુ જ પોઝિટિવ સ્કીમ્સ લોન્ચ કરી છે જેનું આજે આપણે એક્ઝામ્પલ જોઈ શકીએ છીએ કે 300થી વધારે કપલ્સ અહીં આવે છે જેમની 2થી વધારે દીકરીઓ છે કે 2 દીકરીઓ છે તેમનું આપણે બધાએ મળીને સન્માન કર્યું છે. તો આ રાજધાની ફાઉન્ડેશનનું એક સરસ કાર્ય છે અને એ અવનવા કાર્યક્રમો એ કરતા જ હોય છે. ઓકે, શું નામ તમારું? પિન્ટુભાઈ પટેલ. આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અહીંયા? આજે આપણા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના 72મા જન્મદિવસ નિમિત્તે 23 બહુચરાજી વિધાનસભા આપણા પ્રદેશ મહામંત્રી રજનીભાઈના માર્ગદર્શન નીચે રાજધાની ફાઉન્ડેશન ચેરમેન પિન્ટુભાઈ પટેલ પોતે સૌજન્ય તરીકે આજે દીકરી વાલી એક કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. કે આજે એક સમાજમાં એક એવો ઉદ્દેશ છે કે દીકરી આપણો એક વાર છે એમ, અને સમાજના અંદર એક સારો મેસેજ જાય કે ખરેખર દીકરી પણ એક પોતાના માતા પિતા માટે એક ગર્વની વાત છે. તો જેના ઘરે 2 દીકરીઓ છે એવા 380 કપલે આજે સ્વૈચ્છિક, અમે જે ફેસબુકમાં ખાલી એની પોસ્ટ મૂકી હતી અને સ્વૈચ્છિક નામ આવ્યા છે, 380 કપલે આજના પ્રોગ્રામમાં વાલી દીકરીના પ્રોગ્રામમાં ભાગ લઈને બેટી બચાવો બેટી પઢાઓના સૂત્રને આજે સાકાર કર્યું છે. આગામી કેવા પ્રકારના કાર્યક્રમો રહેશે? રાજધાની ફાઉન્ડેશન દ્વારા આમ તો અવનવા કાર્યક્રમો આપવામાં આવતા જ હોય છે, પણ જ્યારે જ્યારે સમાજના લગતી કે દેશના લગતો કોઈ બી કાર્યક્રમ હોય ત્યારે આપવા માટે રાજધાની ફાઉન્ડેશન અમારા હંમેશા માટે અગ્રેસર છે અને બંધાયેલું પણ છે કાર્યક્રમ. અને કેક કાપી તેમનો બર્થડે ઉજવવામાં આવ્યો હતો. ચેતન પટેલ, એચબીએન ટીવી ન્યૂઝ, મહેસાણા.